जय श्री राम विद्यार्थी मित्रों। चलो सुरेखा आयोजन चैप्टर में एमसीक्यू 70 नंबर नो दाखलो शू क्या है ध्यान रखो। एक्स ग्रेटर देन और इक्वल टू 6, वाई ग्रेटर देन और इक्वल टू 2, 2x प्लस वाई ग्रेटर देन और इक्वल टू 10, एक्स ग्रेटर देन और इक्वल टू 0, वाई ग्रेटर देन और इक्वल टू 0। आपने आ पांच असमताओ आपेली छे, तो तमारे आ पांचे असमताओ दूरवानी अने एना परथी नक्की करवानी कि आमा बिन जरूरी असमता कई छे। एटले तमे दोरो कि ना दोरो एना जवाब में कोई फेर पड़े नहीं। तो तमने अहीं आगळ चार ऑप्शन आपेला छे, बराबर? अहीं केटला ऑप्शन आपेला छे? चार ऑप्शन आपेला। तो आपणे आ 1 2 3 4 अने आ तो पहेलुं चरण थशे, एक्स धन वाई धन એટલે કયું ચરણ થાય? પહેલું ચરણ। તો પહેલા આપણે આનો ગ્રાફ દોરીએ। એટલે હું આવું લખું 2x plus y greater than or equal to 10। તો આનો ગ્રાફ દોરતા પહેલા તમારે ઇક્વાલિટી નો ગ્રાફ દોરવો પડે। y બરાબર 10 minus 2x, તો અહીંયા x આવશે, y બરાબર 10 minus 2x, અહીંયા 0 મૂકો તો અહીંયા 10 આવશે, અને અહીંયા 0 મૂકી દો તો y કેટલો આવશે? 5 આવશે, બરાબર? 0 મૂકો એટલે 2x બરાબર 10, x બરાબર 5। ચલો હું ગ્રાફ દોરું, ધ્યાન રાખજો। અહીંયા આવશે x અક્ષ, y અક્ષ, ચલો 0 1 2 3 4 5 6 7 8 9 10, 1 2 3 4 5 6 7 8 9 10, ચલો 0 એ 10 એટલે આ પોઈન્ટ આવશે, 0 એ 10 અને 5 એ 0, 1 2 3 4 5। તો આ બે પોઈન્ટ માંથી પસાર થતી રેખા દોરી આપણે। તો આ જે રેખા છે એ રેખા તમારી 2x plus y બરાબર 10। હવે આપણે આમ જવું કે આમ જવું એનો આધાર ઉગમ બિંદુ પર રહે। તો તમે અહીંયા 0 0 મૂકો તો 0 વત્તા 0 એટલે 0 ગ્રેટર ધેન 10, જે શક્ય નથી। 10 મોટા છે એટલે અહીંયા 0 ગ્રેટર ધેન 10, જે શક્ય નથી। એટલે ગ્રાફ મારો ઉગમ બિંદુથી વિરુદ્ધ દિશા તરફ જશે, એટલે આ એરો આમ આવશે। જો બરાબર, ચલો પછી આ x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0, તો આ કયું સમીકરણ કહેવાય? x બરાબર 0, એટલે y અક્ષ નો જવાબ x બરાબર 0। આ y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 એટલે x અક્ષ નું સમીકરણ y બરાબર 0। હવે x બરાબર 6 એટલે શિરોલંબ રેખા કહેવાય, 1 2 3 4 5 ને 6। તો અહીંયા આ બિંદુમાંથી પસાર થતી રેખા લઈએ આપણે આ, તો આ રેખા x બરાબર 6 અને y બરાબર 2 એટલે 1 2, તો y બરાબર 2 એટલે આમ આવશે આ જે રેખા છે એ y બરાબર 2। હવે જો x કેવો છે? 6 અથવા 6 થી મોટો, એટલે આ એરો આમ જશે। હવે આ એરો આમ જાય એટલે પાછળના ભાગના, એટલે આ તો આવશે જ નહીં। ચલો પછી y કેવો છે? 2 અથવા 2 થી મોટો, એટલે આમ ઉપર જશે, એટલે એરો આમ જશે, એટલે આ નીચેનો ભાગ નહીં આવે, એટલે આટલો જ ભાગ આવશે। જો હવે આ તમારો અસીમિત પ્રદેશ છે, એક વસ્તુ ધ્યાન રાખજો, આ આગળ ને આગળ ચાલ્યા જ કરે। જ્યારે જ્યારે અસીમિત પ્રદેશ હોય તો તમને ન્યૂનતમ કિંમત મળશે નહીં, એટલે બહિર્મુખ બહુ પણ હોવો જોઈએ। હવે તમારે કઈ મર્યાદા બિન જરૂરી છે, એટલે તમે દોરો કે ના દોરો કોઈ ફેર ના પડે। તો જો તમે આ રેખા 1, આ રેખા 2 અને આ રેખા 3, આ રેખા તમે 3 હટાવી લો તો ગ્રાફ તો અહીંથી શરૂ થવાનો, એટલે 1 2 અને 3 એ રેખાઓ તમે દોરો કે ના દોરો અને જવાબમાં કોઈ ફેર પડશે નહીં। જો હું આ રેખા કાઢી, આમાં ફેર પડ્યો ના પડ્યો? ચલો પછી હું આ રેખા કાઢી, આમાં ફેર પડ્યો, આમાં ફેર પડ્યો ના પડ્યો? ચલો પછી આ રેખા કાઢી કરો, તો આના જવાબમાં ફેર, કારણ કે આ તો અહીંથી થયું છે, આમ જવાનું અહીંથી, અને ઉગમ બિંદુ આ થશે, બરાબર? એટલે કઈ બિનજરૂરી મર્યાદા છે? બી, એટલે જવાબ આવશે બી, એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0, વાય ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0,
2x plus y greater than or equal to 10. चलो पची MCQ 18 चलो एम आपेलू 3x plus 6y less than or equal to 6, 4x plus 8y greater than or equal to 16, અને x greater than or equal to 0, y greater than or equal to 0 શરતોને આધીન z બરાબર x plus 4y ની મહત્તમ કિંમત ખાલી જગ્યા. હવે આપણે આ 1, 2, 3 અને 4 આ ચારે અસમતાઓ દૂરવાની. મહત્તમ કે ન્યૂનતમ કિંમત ક્યારે મળે? તો તમારી જે અસમતાઓ છે એનાથી બનતો જે સીમિત પ્રદેશ છે એ પ્રદેશ તમારો સીમિત હોવો જોઈએ, બહિર્મુખ બહુકોણ બનવો જોઈએ. શક્ય ઉકેલનો પ્રદેશ બહિર્મુખ બહુકોણ હોય તો જડની મહત્તમ અને ન્યૂનતમ કિંમત મળે. તો અહીંયા આપણે આ 1, 2, 3 અને 4 આ ચારે અસમતાઓ દોરીએ એટલે ગ્રાફ નક્કી થશે, અને ગ્રાફ નક્કી થયા પછી તમને જડની મહત્તમ અને ન્યૂનતમ કિંમત મળશે. ચલો આનો ગ્રાફ દોરીએ. તો 3x plus 6y less than or equal to 6. હવે આમાંથી 3 કોમન કાઢો એટલે x plus 2y less than or equal to 2. તો આનો ગ્રાફ દોરતા પહેલા તમારે ઇક્વાલિટીનો ગ્રાફ દોરવો પડે એટલે 2y બરાબર 2 માઇનસ x એટલે y બરાબર 2 માઇનસ x અપોન 2, x y બરાબર 2 માઇનસ x અપોન 2. અહીંયા 0 મૂકો તો 1 આવશે, અને અહીંયા 0 મૂકી દો તો આ 2 આવશે, બરાબર. ચલો પછી હવે આ ગ્રાફ દોર દઈએ. જો અહીંયા આવશે x અક્ષ, આ y અક્ષ, આ 0, 1, 2, 3, 4, 5 બરાબર 6 થશે. હવે અહીંયા તમે 0, 0 મૂકો તો 0 less than 6 એટલે એ સાચું કહેવાય, એટલે ગ્રાફ મારો ઉગમ બિંદુ તરફ જશે એટલે આમ જશે. બરાબર આમ જશે, પણ આ પહેલું ચરણ છે એટલે આ બીજું, ત્રીજું, ચોથું ચરણ નહીં, એટલે આટલો ભાગ આવશે. જો આટલો ભાગ આવશે, બરાબર. ચલો હવે આ આ રેખા જોઈએ. તો 4x plus 8y greater than or equal to 16. તો 4x plus 8y બરાબર 16. આનો ગ્રાફ દોરતા પહેલા ઇક્વાલિટીનો ગ્રાફ દોરવો. ચલો 4 કોમન કરો એટલે x plus 2y બરાબર 4. તો અહીંયા આવશે 2y બરાબર 4 માઇનસ x. ચલો આનું ટેબલ અહીંયા બનાવીએ. x y બરાબર 4 માઇનસ x અપોન 2. x ની કિંમત 0 મૂકો તો 2 મળશે, અહીંયા 0 મૂકો તો આ 4 મળશે. ચલો હવે 0, 2 એટલે આ પોઈન્ટ આવ્યો, અને 4, 0, 0, 1, 2, 3, 4 એટલે આ પોઈન્ટ આવ્યો. તો આ બે બિંદુમાંથી પસાર થતી રેખા આમ આવશે. જો તો આ જે રેખા છે એ તમારી 4x plus 8y greater than or equal to 16. હવે તમે અહીંયા 0, 0 મૂકો તો 0 greater than 16 જે શક્ય નથી. 0 એ 16 થી કેવા કહેવાય? નાના કહેવાય. ખરેખર 16 greater than 0 જોઈએ, બરાબર. એટલે ગ્રાફ મારો ઉગમ બિંદુ તરફ નહીં જાય, આમ જશે. જો આમ જશે, પહેલું ચરણ છે ને એટલે ગ્રાફ તમારો આમ આમ જાય, આમ એટલે આમ જશે. જો આમ ચાલ્યા જ કરશે, એટલે કોઈ શક્ય પ્રદેશ કોમન ના મળ્યો. જુઓ, બહિર્મુખ બહુકોણ મળ્યો નહીં. તમારો બહિર્મુખ બહુકોણ મળે તો જ એની મહત્તમ કે ન્યૂનતમ કિંમત મળે. ટૂંકમાં બે રેખાઓ સમાંતર, એક રેખા આમ છે બીજી રેખા આમ છે, એટલે શક્ય પ્રદેશ મળે નહીં.
जानी महत्तम किंमत मळशे नहीं। ले अहींया आनो जवाब शुं लखाय, शक्य उकेल ना प्रदेश नु अस्तित्व नथी। ले शक्य उकेल ना प्रदेश नो अस्तित्व नथी, बराबर। तो जरे जरे याद रखो एमसीक्यू ना वक्त में आ शब्द आवे तो तमारे चेक कर लेवानो आ बेव रेखाओ समांतर छे, आ बेव रेखाओ समांतर छे। जो अति रीते खबर पड़े तो अहीं आगळ थी खबर पड़शे। जो तो एक्स प्लस टू वाई बराबर टू अने एक्स प्लस टू वाई बराबर फोर। जो अहीं टू छे ने अहीं एक्स अने वाई ना सहगुणक सरखा छे। जो अचल पदों जुदा जुदा छे, एक असमता लेस देन छे बीजी असमता ग्रेटर देन छे। एक भाग आम जशे बीजो भाग आम जशे એટલે કોઈ કોમન પ્રદેશ આવશે નહીં, એટલે સીમિત પ્રદેશ નહીં બને। ઝેડ ની મહત્તમ કે ન્યૂનતમ કિંમત શોધો તો સીમિત પ્રદેશ જોઈએ, ઘેરાયેલો ભાગ જોઈએ। ઘેરાયેલો ભાગ હોય તો કોર્નર પોઈન્ટ મળે, અને એ કોર્નર પોઈન્ટ પરથી તમને મહત્તમ કે ન્યૂનતમ કિંમત મળે। આનો જવાબ આવશે શક્ય ઉકેલના પ્રદેશનો અસ્તિત્વ નથી। ચલો પછી ઉદાહરણ પાંચ, એટલે ઓગણીસમો દાખલો, વીસમો દાખલો એના જેવો છે। ઓગણીસ વીસ એના જેવો છે। ચલો પછી એકવીસ નંબર નો દાખલો, એકવીસ નંબર નો દાખલો ઉદાહરણ બે શું આપ્યું છે જુઓ। ઝેડ બરાબર બસો એક્સ પ્લસ પાંચસો વાય, અસમતા આપી છે એક્સ પ્લસ ટુ વાય ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ ટેન, થ્રી એક્સ પ્લસ ફોર વાય લેસ દેન ઓર ઇક્વલ ટુ ટ્વેન્ટી ફોર, એક્સ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ ઝીરો, વાય ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ ઝીરો। ઝેડની ન્યૂનતમ કિંમત ખાલી જગ્યા છે, બરાબર। આમાં આપણે શું કરવાનું, ઝેડની ન્યૂનતમ કિંમત શોધવાની છે। ચલો હવે પહેલા પહેલા આપણે આનો ગ્રાફ દોરીએ, આનો ગ્રાફ દોરીએ। આ તો પહેલું ચરણ છે જોવા જોઈએ, એટલે ગ્રાફ મારો કયા ચરણમાં આવશે, પહેલા ચરણમાં। હવે હું અહીંયાથી શરૂઆત કરું, એક્સ પ્લસ ટુ વાય ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ ટેન। તો આનો ગ્રાફ દોરતા પહેલા તમારે કોનો ગ્રાફ દોરવો પડે, એક્સ પ્લસ ટુ વાય બરાબર દસનો ગ્રાફ દોરવો પડે। એટલે ટુ વાય બરાબર ટેન માઇનસ એક્સ, y બરાબર 10 માઇનસ x અપોન 2, એટલે અહીંયા આવશે x, y બરાબર 10 માઇનસ x અપોન 2। અહીંયા 0 મૂકો તો અહીંયા 5 આવશે, અને અહીંયા 0 મૂકી દો તો x 10 આવશે। એટલે પોઈન્ટ કયા આવશે, 0 5 10 0। હવે આ ગ્રાફ દોરો, 3x plus 4y less than or equal to 24। તો આનો ગ્રાફ દોરતા પહેલા તમારે ઇક્વાલિટીનો ગ્રાફ દોરવો પડે। તો 4y બરાબર 24 માઇનસ 3x, y બરાબર 24 માઇનસ 3x અપોન 4, એટલે અહીંયા આવશે x, y બરાબર 24 માઇનસ 3x અપોન 4। અહીંયા 0 મૂકો, x ની કિંમત 0 મૂકો તો 24 ભાગ્યા 4 એટલે 6 આવશે, અને અહીંયા 0 મૂકી દો એટલે અહીંયા કેટલા આવશે, 8, બરાબર। એટલે 0 એ 6, 8 એ 0। ચલો આનો ગ્રાફ દોરીએ, x અક્ષ અહીંયા આવશે y અક્ષ। હવે આ x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0, એટલે સીધો લંબ રેખા કે y અક્ષ નું સમીકરણ x બરાબર 0, x અક્ષ નું સમીકરણ y બરાબર 0। હવે x ની મેક્સિમમ કિંમત 10 છે, જો 1 2 3 4 5 6 7 8 9 10, એટલે x ની મેક્સિમમ કિંમત 10 છે, y ની મેક્સિમમ કિંમત 6 છે। ચલો અહીંયા આવશે 1 2 3 4 5 6 7, ચલો 0 એ 5, 1 2 3 4 5, અને 10 એ 0, 1 2 3 4 5 6 7, 8 9 10, આ x અક્ષ, y બરાબર 0, એટલે આ પોઈન્ટ આવશે। તો બે પોઈન્ટમાંથી પસાર થતી રેખા આપણે દોરીએ,
तो आज रेखा ये कई आई जो है एक्स प्लस टू आई बराबर दस। तो आ रेखा दूरी है जीरो ए सिक्स वन टू थ्री फोर फाइव सिक्स ना पॉइंट आयो जीरो ए सिक्स जीरो फाइव वन टू थ्री फोर फाइव सिक्स सेवन एट आ पॉइंट आयो एट ए जीरो। तो आ बे पॉइंट मांथी पसार थती रेखा जो आम आवशे तो आज रेखा छे कई छे थ्री एक्स प्लस फोर वाय बराबर चौबीस। हवे समझो हो अब पहलू चरण छे जो એટલે આ નહીં આવે આ નહીં આવે અને આ નહીં આવે બરાબર। હવે આપણે આ રેખા લઈએ x plus 2y બરાબર 10 આ રેખા લઈએ આ રેખા લઈએ એમાં અહીંયા તમે 0 0 મૂકો તો 0 greater than 10 જે શક્ય નથી એટલે ગ્રાફ મારો આમ જશે જો એરો આમ આવશે આ લાઈનના એરો આમ જશે જો એટલે આ ભાગ નહીં આવે આ ભાગ નહીં આવે આ બે ભાગ નહીં આવે કારણ કે આરો આમ ગયો ને જો એટલે આ ના નહીં આવે બરાબર। હવે આ રેખા દોરીએ આ રેખા અહીંયા જીરો મૂકો ને અહીંયા જીરો મૂકો તો જીરો લેસ ધેન ચોવીસ જે શક્ય નથી અહીંયા જીરો ગ્રેટર ધેન ટેન એટલે અહીંયા જીરો લેસ ધેન ચોવીસ તો ચોવીસ ગ્રેટર ધેન જીરો એટલે ગ્રાફ મારો ઉગમ બિંદુ તરફ આવશે એટલે આનો એરો આમ આવશે જો આ રેખાનો એરો આમ આવશે તો આ આ જે એરો છે ને એના પાછળનો ભાગ નહીં આવે એટલે આ ભાગ નહીં આવે આ ભાગ નહીં આવે તો આટલો જ ભાગ આવશે જો આ એરો આમ ગયો ને આ એરો આમ ગયો એટલે તમારો શક્ય પ્રદેશ આટલો જ આવશે જો આટલો પ્રદેશ થશે તમારો બરાબર। અને આ બે રેખાનો તમારે છેદ બિંદુ શોધી કાઢવાનો